નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું એક હજાર વર્ષથી વગર પાયા પર ઊભું છે તંજુરનું બહદ્રીશ્વર મંદિર તો ચાલો મિત્રો જાણીએ તેના વિશે તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો બહદ્રેશ્વર આ મંદિરનું નિર્માણ રાજરાજા ચોલા પ્રથમ દ્વારા કરાવ્યું હતું એવું કહેવામાં આવે છે કે આ મંદિર એક હજાર ચાર થી એક હજાર નવ ઈસવીસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું ભગવાન શિવને સમર્પિત તંજોરનું બહોદ્રીશ્વરા મંદિર વિશ્વ પ્રખ્યાત મંદિર છે અને આ મંદિરને યુનેસ્કો દ્વારા ઓગણીસો સત્યાસીમાં વર્લ્ડ હેરિટેજની સૂચિમાં સામેલ કરવામાં આવ્યું હતું આ મંદિર ખૂબ જ આશ્ચર્યજનક રીતે બનાવવામાં આવ્યું છે અને તે એક રહસ્યમય મંદિર છે આજે અમે તમને તેના તુજાવુરના બહોદ્રીશ્વરા મંદિરને લગતા કેટલાક ચોંકાવનારા રહસ્યો વિશે જણાવીશું તો મિત્રો આ મંદિર ખૂબ જ સારી રીતે બનાવવામાં આવ્યું છે આ મંદિરનો ગૂબજ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે મંદિરના ઘૂબજની છાયા પૃથ્વી પર ન આવે તીવ્ર સૂર્યપ્રકાશ હેઠળ પણ ગૂબજના ભાગની છાયા પૃથ્વી પર દેખાતી નથી એવું માનવામાં આવે છે કે આ ગૂબજ અઠ્યાસી ટન પથ્થરથી બનાવેલો છે આ ઉપરાંત આ ગૂબજની ઉપર એક સોનાનો કળશ પણ મૂકવામાં આવ્યો છે આ મંદિરના નિર્માણ દરમિયાન કોઈ સિમેન્ટ અથવા ગમનો ઉપયોગ કરવામાં આવ્યો નથી આ મંદિરમાં બનાવેલ પિલ્લર કાપીને એકબીજાની અંદર ફિટ કરવામાં આવ્યું છે અને ફિક્સિંગ માટે કોઈ ગુંદર ચૂનો અથવા સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી એટલું જ નહીં મંદિરનું બાંધકામ લગભગ એક લાખ ત્રીસ હજાર ટન ગ્રેનાઇ સ્ટોનથી કરવામાં આવ્યું છે આ મંદિરની દિવાલો ખૂબ જ સુંદર રીતે રંગવામાં આવી છે અને આ પેન્ટિંગ કરવા માટે કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવે છે આ મંદિરની દિવાલો દેવતાઓની મૂર્તિઓથી કોતરવામાં આવી છે અને મૂર્તિ પૂજક કથાઓ મૂર્તિ દ્વારા દર્શાવવામાં આવી છે ભગવાન શિવને સમર્પિત આ મંદિરમાં એક વિશાળ નંદી પણ બનાવવામાં આવી છે અને નંદીની પ્રતિમાને ચબૂતરા પર રાખવામાં આવી છે નંદીની આ પ્રતિમા એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે અને નંદીની આ પ્રતિમા ખૂબ જ વિશાળ છે આ મંદિર પાયા વગર બનાવવામાં આવ્યું છે લોકોને એવી શ્રદ્ધા છે કે પાયા વગરનું આ મંદિર ફક્ત શિવ ભગવાનના કારણે જ ઊભું છે આશ્ચર્યની વાત એ છે કે વર્ષ બે હજાર ચારમાં આવેલી સુનામી મંદિરને બગાડી શકી ન હતી ચોલા ચોલા શાસકો દ્વારા આ મંદિરનું નામ રાજરાજેશ્વર રાખવામાં આવ્યું હતું પરંતુ મરાઠા શાસકો દ્વારા આ મંદિર પર તોજોર પર આક્રમણ કરવામાં આવ્યું ત્યારે આ મંદિરનું નામ બદલીને બિહદ્રેશ્વર કરવામાં આવ્યું અને તે બુહદ્રેશ્વર તરીકે પ્રખ્યાત થયું શિવરાત્રિ દરમિયાન આ મંદિરમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે અને લોકો દૂર દૂરથી ભગવાન શિવના દર્શન કરવા આવે છે આ મંદિરમાં ભગવાન શિવની એક ખૂબ જ મોટી મૂર્તિ રાખવામાં આવે છે આવી છે તો મિત્રો આજે આપણે જાણ્યું એક હજાર વર્ષથી વગર પાયા પર ઊભેલું બહદ્રેશ્વર મંદિર વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો